સૌને નમસ્કાર. જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ આયોજિત આ પ્રથમ રાષ્ટ્રીય રમકડા મેળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ તાલુકા કક્ષાનું ઓનલાઈન એજ્યુકેશન ટોય ફેર છે. મારું નામ જયશ્રી કે રંગોલિયા છે. મારો હોદ્દો આચાર્ય અને મારી શાળાનું નામ માતુશ્રી એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જૂનાગઢ. મારો વિભાગ માધ્યમિક વિભાગ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે રમકડા અથવા રમતો એ વિદ્યાર્થીઓ માટે મૈત્રીપૂર્ણ સાધનો છે. વિદ્યાર્થીઓને વિવિધ રમતોમાં વ્યસ્ત રાખવા માટે રમકડાઓ ઘણા સમયથી ઉપયોગમાં લેવાય છે. સમય જતાં રમકડાનું સ્વરૂપ અને રમકડા બનાવવા માટે વપરાયેલી સામગ્રી પણ વિકસિત થઈ છે. ખાસ કરીને ટેકનોલોજીના વિકાસ સાથે શિક્ષણમાં રમકડાનું મહત્ત્વ પણ વધ્યું છે. આપણા માનનીય વડાપ્રધાને 30 ઓગસ્ટ 2020ના રોજ મન કી બાત સંબોધનમાં રમકડા બજારની વિશાળ સંભાવના અને આત્મનિર્ભર ભારતીય રમકડાને પ્રોત્સાહન આપવા માટે તક મળી શકે તેવી તકો પર પ્રકાશ પાડ્યો. વિદ્યાર્થીઓને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરી અને સક્રિય અને આનંદદાયક શિક્ષણ પ્રદાન કરવાના હેતુથી તેમજ પ્રવર્તમાન દેશી રમકડાથી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી માટીના ઉપયોગથી વિવિધ પ્રાચીન રમકડાઓ બનાવડાવી માધ્યમિક કક્ષાએ સામાજિક વિજ્ઞાનના કન્ટેન્ટમાં પણ ઉપયોગી થાય તથા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ કરી શકે તેમજ આપેલા જ્ઞાનનો ઉપયોગ શિક્ષણમાં કરે તે માટે મેં પ્રયત્ન કરેલ છે. રમકડા અથવા રમતો વિદ્યાર્થીઓની તેમની સંવેદના, સમસ્યા ઉકેલ કૌશલ્ય, સંઘર્ષ નિવારણ અને ઘણી અન્ય કુશળતાઓ વિકસાવવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓ જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સાથે રમે છે ત્યારે તેઓ અન્યના મંતવ્યો સ્વીકારવાનું અને અન્યની કાળજી રાખવાનું પણ શીખે છે. રમતા રમતા બાળકોની માનસિક કુશળતા પણ વિકસિત થાય છે. રમકડા બાળકોમાં સર્જનાત્મકતા, કલ્પના અને સહકાર, એકબીજા સાથે આપલે કરવી, એકબીજાનો આદર કરવો વગેરે જેવા મૂલ્યોનું પોષણ કરે છે. શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ કરવાનો છે, જેમાં જ્ઞાનાત્મક, મનોસામાજિક અને ભાવનાત્મક પાસાઓનો વિકાસ સામેલ છે. આ ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને અનેકવિધ અનુભવોની જરૂર રહે છે, જેમાં નવા જ્ઞાનના સર્જન અને તેના વર્તમાન જ્ઞાન સાથેના સંબંધનો સમાવેશ થાય છે. આ રમકડા માટીના હોવાથી ઇકો ફ્રેન્ડલી પણ છે, બનાવવામાં પણ સરળ છે. એનું ફિનિશિંગ આપવામાં થોડું ધ્યાન રાખવું જોઈએ. ટકાઉ પણ છે, વપરાશમાં પણ સરળ છે, વિદ્યાર્થીઓને બનાવવામાં પણ મજા આવે છે એટલે એની કલ્પના શક્તિ વિકસે છે. સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં આવતા પાઠ 2 ભારતનો સાંસ્કૃતિક વારસો સમજવા માટે વિદ્યાર્થીઓને સારું પ્લેટફોર્મ મળ્યું છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે ગણેશોત્સવમાં અને દુર્ગાપૂજા ઉત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિના કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચી રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને માટીના ગણપતિની મૂર્તિ બનાવવાની પ્રેરણા આપી ને તેની સ્થાપના તેઓ પોતપોતાના ઘેર કરે તો પર્યાવરણ અને પ્રકૃતિની સુરક્ષા પણ થાય અને સાથે ધાર્મિક આસ્થાની જાળવણી પણ થાય. ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતે જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલાકૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેનું સર્જન કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. ભારતની ઉત્તમ પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીતરિવાજો, પરિવાર વ્યવસ્થા સાથેની ખાસિયત ધરાવતા સાંસ્કૃતિક વારસાનું જતન અને જાળવણી કરવાની આપણી ફરજ છે. પ્રાચીન ભારતની 64 કલાઓ પૈકીની એક એટલે માટીકામ કલા.
ભારતના સાંસ્કૃતિક વારસાનું સૌંદર્ય ભારતીય કારીગરો અને કસબીઓની હુન્નર પારંગતતામાં સમાયેલું છે. ભારતના ભાતીગળ જીવનને તેઓએ તેમની કલા કારીગરી અને હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલ છે. માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે. વ્યક્તિના જન્મથી મરણ સુધીની યાત્રા માટી સાથે જોડાયેલી રહે છે. ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે માનવી મહદઅંશે માટીમાંથી બનાવેલી સામગ્રીનો ઉપયોગ કરતો, જેમાં માટીના રમકડા, ઘડા, કુલડી, કોડિયા, હાંડલા, માટીના ચૂલા તથા અનાજ સંગ્રહ માટેની કોઠીઓ વગેરે ગણી શકાય. એ સમયે ઘરોની દિવાલોને પણ માટી અને છાણથી લીંપીને રક્ષણ અપાતું. પાણી, દૂધ, દહીં, છાશ અને ઘી જેવા પ્રવાહી પણ માટીના વાસણોમાં રાખવામાં આવતા. રસોઈના વાસણો પણ માટીના રહેતા. લોથલ, મોહેંજોદડો તથા હડપ્પા સંસ્કૃતિ સમયના માટીના લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. કુંભારનો ચાકડો એ માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર ગણી શકાય. આજે પણ નવરાત્રિમાં ગરબા એટલે કે અંદર દીવો હોય તેવો માટીનો કાણા પાડેલો ઘડો એ જોવા મળે છે. કાચી માટી અને ટેરાકોટા વાસણો તેમજ વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે ભારત પ્રાચીન કાળથી જાણીતું છે. આપણને દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ લાંગણજમાંથી મળી આવેલ માટીના વાસણોના જૂના અવશેષોને આધારે મળે છે. હવે મિત્રો, અહીં આપણે મારી શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને બનાવેલા કેટલાક માટીના વાસણો, માટીકામની કલા વગેરે જોઈએ. આ ચિત્રની અંદર આપ ચૂલાથી લઈ ખાંડણી, દસ્તો વગેરે તમામ વસ્તુઓ જોઈ શકો છો. ફૂલદાની પણ છે, નાના સાવરણા પણ છે. અહીં છાત્રાઓએ સાથે મળી અને માટી જે છે એને એની અંદર નાના કાગળના ટુકડા તેમજ પાણી અને અન્ય વસ્તુઓ ભેળવી અને એમાંથી આ માટીકામની તમામ વસ્તુઓ જાતે તૈયાર કરેલી છે. અહીં ગુફાની અંદર બુદ્ધ ભગવાનની પ્રતિમા પણ બનાવેલી છે, જે આપ જોઈ શકો છો. અને આ ઉપરાંત એવી અનેક વસ્તુઓ માટીમાંથી વિદ્યાર્થીનીઓએ જાતે બનાવેલી છે. થેન્ક યુ સો મચ. શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.